લોકસભાના પરિણામ આવી ચૂક્યા છે ત્યારે હું જનતાનો અને દરેક કાર્યકર્તાગણનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જીતેલા ઉમેદવારને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને હું ખેલદિલી સાથે સ્વીકારું છું કે મારી હાર એ જનતાનો જનાદેશ છે. પરંતુ 26માંથી 26 બેઠક ગુજરાતમાં આટલી મોટી લીડ સાથે ભારતીય જનતા પાર્ટી જીત્યું છે આ વાત મારું મન માનવા તૈયાર નથી અને હું સ્વીકારવા પણ તૈયાર નથી અને હું માનતી પણ નથી કે આ જનાદેશથી જીત્યું છે. કારણ કે ગુજરાતમાં ખેડૂતોનો રોષ ક્યાં ગયો, બેરોજગાર ગુજરાત ક્યાં ગયું, ભ્રષ્ટાચારયુક્ત ગુજરાતની પ્રજાનો આક્રોશ ક્યાં ગયો, આ દરેક પરિસ્થિતિ જોતા ગુજરાતમાં 26માંથી 26 બેઠકો આટલી લાખોની લીડથી ભારતીય જનતા પાર્ટી જીતે છે આ જનાદેશ ના હોઈ શકે. આ માત્ર ને માત્ર ઈવીએમના ગોટાળા છે. અત્યાર સુધી માત્ર ઈવીએમ ઉપર શંકાઓ થતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક દિમાગ માનવા તૈયાર નહોતું. આજ હું ખુલ્લા દિલથી બોલું છું અને ખુલ્લા દિમાગથી બોલું છું કે 100% ઈવીએમમાં ગોટાળા થયા છે અને ગોટાળાના કારણે જ લાખોની લીડથી ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠક ગુજરાતમાં જીતી છે. કારણ કે મેં ગુજરાતની પરિસ્થિતિને નજીકથી જોઈ છે, એ ખેડૂતોને મેં નજીકથી જોયા છે, એ પીડિત પ્રજાને મેં નજીકથી જોઈ છે. આ દરેકનો આક્રોશ માત્ર લાખોની લીડમાં પરિવર્તિત થતો હોય ત્યારે શંકા નહીં પરંતુ વિશ્વાસ સાથે કહું છું કે આ ઈવીએમનો આદેશ છે, જનતાનો આદેશ નથી. હું મારી હાર સ્વીકારું છું, મારી હાર જનતાના આદેશથી છે, પરંતુ ગુજરાતની હાર, ગુજરાતમાં 26 બેઠકો ઉપર થયેલી સાથી પક્ષોની હાર હું સ્વીકારવા તૈયાર નથી. આ ઈવીએમના ગોટાળાથી ભારતીય જનતા પાર્ટી જીતી છે, આ વસ્તુ સ્પષ્ટ થાય છે. જય હિન્દ.